ધાતુઓ. તેવી જ રીતે ફેરિક ઓક્સાઇડને એલ્યુમિનિયમના પાવડર સાથે ગરમ કરવાથી આયન ધાતુ છૂટી પડે છે. Fe2O3 સોલિડ વત્તા 2Al સોલિડ ગીવ્સ 2Fe લિક્વિડ વત્તા Al2O3 સોલિડ. આ ઉપરાંત મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના પાવડર સાથે ગરમ કરવાથી મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન થઈ મેંગેનીઝ ધાતુ છૂટી પડે છે. 3MnO2 ગેસ મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા 4Al સોલિડ એલ્યુમિનિયમ પાવડર ગીવ્સ 3Mn લિક્વિડ મેંગેનીઝ ધાતુ વત્તા 2Al2O3 સોલિડ. આવી પ્રક્રિયાઓમાં ધાતુ પીગળેલા પ્રવાહી સ્વરૂપે મળતી હોવાથી તેને સહેલાઈથી અલગ કરી શકાય છે. હવે આપણે વિદ્યુત રાસાયણિક રિડક્શન પદ્ધતિ વિશે અભ્યાસ કરીએ. જે ધાતુઓ વધારે સક્રિય હોય તેમના માટે વિદ્યુત રાસાયણિક રિડક્શન પદ્ધતિ વપરાય છે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુઓનું કાર્બન વડે રિડક્શન થતું નથી, કારણ કે આ ધાતુઓ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. આ પદ્ધતિમાં વપરાતા વિદ્યુત રાસાયણિક કોષમાં ગ્રેફાઇટ કે પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પીગાળેલા સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવામાં આવે તો કેથોડ એટલે કે ઋણ ધ્રુવ પર સોડિયમ ધાતુ અને એનોડ એટલે કે ધન ધ્રુવ પર ક્લોરિન વાયુ મળે છે. કેથોડ ઋણ ધ્રુવ ઉપર Na+ વત્તા ઇલેક્ટ્રોન ગીવ્સ Na સોલિડ રિડક્શન પ્રક્રિયા. એનોડ ધન ધ્રુવ ઉપર Cl- ગીવ્સ 1/2 Cl2 ગેસ વત્તા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયા. તેવી જ રીતે પીગાળેલા એલ્યુમિના Al2O3 નું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરતા કેથોડ પર પીગળેલ એલ્યુમિનિયમ અને એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. કેથોડ ઋણ ધ્રુવ ઉપર 2Al+3 લિક્વિડ વત્તા 6 ઇલેક્ટ્રોન ગીવ્સ 2 એલ્યુમિનિયમ લિક્વિડ. એનોડ ધન ધ્રુવ ઉપર 6O-2 લિક્વિડ ગીવ્સ 3O2 ગેસ વત્તા 12 ઇલેક્ટ્રોન. હવે ધાતુશાસ્ત્રના પાંચમા તબક્કા ધાતુનું વિશુદ્ધિકરણ વિશે અભ્યાસ કરીએ. રિડક્શન પદ્ધતિથી મેળવેલ ધાતુ અતિશુદ્ધ હોતી નથી. ધાતુમાં અલ્પ પ્રમાણમાં રહેલ અશુદ્ધિને દૂર કરીને લગભગ 100% શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને ધાતુનું વિશુદ્ધિકરણ કહે છે. ધાતુનું વિશુદ્ધિકરણ મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે. વિદ્યુત વિભાજન, પ્રવાહીકરણ અને વિભાગીય વિશુદ્ધિકરણ. તે પૈકી આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો અભ્યાસ કરીએ. વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા કોપર, ઝીંક, ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી કેથોડ તરીકે લેવામાં આવે છે. આ ઉપરાંત ધાતુના ક્ષારના જલીય દ્રાવણનો ઉપયોગ વિદ્યુત વિભાજ્ય તરીકે કરવામાં આવે છે. આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં એક માર્ગીય વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. એનોડ ઓગળવાથી જેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઉમેરાય છે તેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુત વિભાજ્યમાંથી કેથોડ પર જમા થાય છે. કેથોડ પર જમા થતી આ ધાતુમાં અશુદ્ધિ ન હોવાથી તે અતિશુદ્ધ હોય છે. એનોડ ઓગળવાથી વિદ્યુત વિભાજ્યમાં ઉમેરાયેલ અશુદ્ધિઓ પૈકીની દ્રાવ્ય અશુદ્ધિ
विद्युत विभाज्यमां अने अद्रव्य अशुद्धिओ एनोडना तळिये एकठी थाय छे, तेने एनोडिक पंक कहे छे। जो कॉपरनुं शुद्धिकरण आ पद्धति द्वारा करिए तो कॉपर सल्फेटनुं द्रावण विद्युत विभाज्य तरीके लेवामां आवे छे। तेमां थोड़ा प्रमाणमां मंद सल्फ्यूरिक एसिड उमेरवामां आवे छे। आ द्रावणमां अशुद्ध कॉपरनो सड़ियो धन ध्रुव एनोड तरीके अने शुद्ध कॉपरनी पातळी पट्टी ऋण ध्रुव कैथोड तरीके गोठवी योग्य वोल्टेज धरावतो एक मार्गीय विद्युत प्रवाह पसार करवामां आवे छे। आम करवाथी एनोडमांथी कॉपर कॉपर सल्फेटना जलीय द्रावणमां ओगळे छे अने तेटला ज प्रमाणमां कॉपर कॉपर सल्फेटना जलीय द्रावणमांथी कैथोड पर जमा थाय छे। गोल्ड सिल्वर जेवी ओछी सक्रिय धातुओ विद्युत विभाजन कोषना तळिये भेगी थाय छे, जेने एनोडिक पंक कहे छे। आ रीते कैथोड पर जमा थतु कॉपर 100% शुद्धता धरावे छे। एनोड धन ध्रुव Cu सॉलिड अशुद्ध गिव्स Cu प्लस 2 एक्वियस प्लस 2 इलेक्ट्रॉन ऑक्सीडेशन। कैथोड ऋण ध्रुव Cu प्लस 2 एक्वियस वत्ता 2 इलेक्ट्रॉन गिव्स Cu सॉलिड शुद्ध रिडक्शन। कुल प्रक्रिया Cu सॉलिड अशुद्ध गिव्स Cu सॉलिड शुद्ध। चालो हवे धातुना विशुद्धिकरण माटेनी प्रवाहीकरण पद्धति विषे माहिती मेळवीए। आ पद्धति नीचा गलनबिंदु धरावती एटले के सरळताथी पीगळती धातुओ जेवी के टीन लेड अने बिस्मथ वगैरेना शुद्धिकरण माटे वपराय छे। आ पद्धतिमां ढोळाववाळी भट्ठीनो उपयोग करवामां आवे छे। आ भट्ठीनुं तापमान जे धातुनुं शुद्धिकरण करवानुं होय તે ધાતુના ગલનબિંદુથી થોડુંક ઊંચું રાખવામાં આવે છે। આ પદ્ધતિમાં ધાતુઓના ભૂકાને ભટ્ટીના ડોળા ઉપર ધીમે ધીમે પડવા દેવામાં આવે છે। ભટ્ટીનો ડોળાવાળો ભાગ અગાઉથી ગરમ કરવામાં આવેલો હોવાથી નીચા ગલનબિંદુને કારણે આ ધાતુઓ પીગળીને પ્રવાહી રૂપ થઈને ઢોળાવ ઉપર ઝડપથી સરકીને નીચેના પાત્રમાં ભેગી થાય છે। જ્યારે તેમાંની અશુદ્ધિઓ આ તાપમાને પીગળતી ન હોવાથી ઢોળાવ ઉપરના ભાગ ઉપર ઘન સ્વરૂપે જ રહી જાય છે। પ્રવાહીકરણ બાદ વિભાગીય વિશુદ્ધિકરણ પદ્ધતિનો અભ્યાસ કરીએ। આ પદ્ધતિ દ્વારા સિલિકોન બોરોન અને જર્મેનિયમ જેવી ધાતુઓનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે। આ પદ્ધતિ દ્વારા ધાતુમાં રહેલ અલ્પ અશુદ્ધિઓને વિભાગીય સ્ફટિકીકરણ સિદ્ધાંતને આધારે દૂર કરવામાં આવે છે। સામાન્ય રીતે આ અશુદ્ધિઓ ધાતુના પીગાળેલા સ્વરૂપમાં વધુ દ્રાવ્ય રહે છે। પીગાળેલી ધાતુ ઠંડી પડે છે, તેમ અશુદ્ધિઓની દ્રાવ્યતા ઘટતા તે સ્ફટિક સ્વરૂપે ધાતુથી અલગ થઈ જાય છે। સિલિકોન બોરોન અને જર્મેનિયમ જેવી અર્ધધાતુઓનો ઉપયોગ અર્ધવાહક તરીકે કરવા તે અતિશુદ્ધતાવાળી હોવી જરૂરી છે, આથી તેમને અતિશુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે। ધાતુશાસ્ત્રના 5 તબક્કાઓ સમજ્યા બાદ હવે આપણે એલ્યુમિનિયમ અને આયનની ધાતુ કર્મવિધિનો અભ્યાસ કરીશું। સૌ પ્રથમ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સમજીએ। એલ્યુમિનિયમ પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે। એલ્યુમિનિયમને બોક્સાઇટમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે। બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ 2 તબક્કાઓમાં થાય છે। કાચી ધાતુ બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવું અને વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવી। સૌ પ્રથમ બોક્સાઇટમાંથી એલ્યુમિના કેવી રીતે મેળવી શકાય તે જોઈએ। બોક્સાઇટમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3
उपरांत अशुद्धि तरीके आयन ऑक्साइड Fe2O3 અને રેતી SiO2 હોય છે. બેયર પદ્ધતિ દ્વારા બોક્સાઇટનું શુદ્ધિકરણ કરી શુદ્ધ એલ્યુમિનિયમ ઓક્સાઇડ મેળવવામાં આવે છે, જેને એલ્યુમિના પણ કહે છે. આ પદ્ધતિમાં બોક્સાઇટનો પાવડર લઈ તેમાં 45% સાંદ્રતાવાળું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરી લગભગ 433 કેલ્વિન તાપમાને 5-6 bar દબાણે બંધ પાત્રમાં 6-8 કલાક સુધી ગરમ કરવામાં આવે છે, જેથી બોક્સાઇટમાં રહેલા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાણીમાં દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટમાં રૂપાંતરણ થાય છે. Al2O3 સોલિડ બોક્સાઇટમાં રહેલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ વત્તા 2NaOH એક્વિયસ કોસ્ટિક સોડા 45%, 433 કેલ્વિન તાપમાન અને 5-6 bar દબાણ ગીવ્સ 2NaAlO2 એક્વિયસ સોડિયમ એલ્યુમિનેટ વત્તા H2O લિક્વિડ. આયન ઓક્સાઇડ કોસ્ટિક સોડાના દ્રાવણમાં દ્રાવ્ય થતો નથી, તેથી તેને ગાળણ ક્રિયાથી દૂર કરવામાં આવે છે. સિલિકા કોસ્ટિક સોડા સાથે પાણીમાં દ્રાવ્ય સોડિયમ સિલિકેટ બનાવે છે. આમ ગાળણમાં મુખ્યત્વે સોડિયમ એલ્યુમિનેટ હોય છે. તેમાં અધિક પ્રમાણમાં પાણી ઉમેરી તેને સતત હલાવતા તેનું જળ વિભાજન થઈ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સફેદ ચીકણા અવક્ષેપ મળે છે. NaAlO2 એક્વિયસ સોડિયમ એલ્યુમિનેટ વત્તા 2H2O લિક્વિડ ગીવ્સ AlOH3 સોલિડ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા NaOH એક્વિયસ. આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે તેમાં તાજા બનાવેલા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ બહારથી ઉમેરવામાં આવે છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપને ગાળી લઈ સૂકવીને 1473 કેલ્વિન તાપમાને ગરમ કરતા શુદ્ધ એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 મળે છે. 2AlOH3 એક્વિયસ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ 1473 કેલ્વિન ગીવ્સ Al2O3 સોલિડ એલ્યુમિના વત્તા 3H2O લિક્વિડ. આ બેયરની પદ્ધતિ દ્વારા લગભગ 99.5% શુદ્ધ એલ્યુમિના મળે છે. હવે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ કેવી રીતે મેળવાય તે જોઈએ. એલ્યુમિનાના વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિની શોધ 1886માં અમેરિકાના રસાયણ વિજ્ઞાની ચાર્લ્સ માર્ટિન હોલ અને ફ્રેન્ચ વિજ્ઞાની પોલ હેરાઉલ્ટે કરી હતી. તેથી એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ હોલ હેરાઉલ્ટ પદ્ધતિ તરીકે ઓળખાય છે. એલ્યુમિનાના ઘન સ્વરૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. વળી એલ્યુમિનાનું ગલનબિંદુ 2348 કેલ્વિન જેટલું ઊંચું છે. આટલા ઊંચા તાપમાને વિદ્યુત વિભાજન કરવું ખૂબ ખર્ચાળ બને છે. તેથી વિદ્યુત વિભાજન સરળતાથી થઈ શકે તે માટે એલ્યુમિનાને પીગાળેલ ક્રાયોલાઇટમાં ઓગાળવામાં આવે છે. આ મિશ્રણ પીગાળેલ એલ્યુમિના કરતા સારા વિદ્યુત વાહક તરીકે વર્તે છે. આ મિશ્રણમાં ફેલ્સપાર CaF2 ઉમેરીને ગલનબિંદુ વધુ નીચું લાવી શકાય છે. હોલ હેરાઉલ્ટ પદ્ધતિમાં એલ્યુમિના ક્રાયોલાઇટ અને ફેલ્સપારના પીગાળેલ મિશ્રણનું કાર્બનના સ્તરવાળા લોખંડના એક પાત્રમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આ કોષમાં કાર્બનના સળિયાને કોપરના ક્લેમ્પ સાથે જોડી એનોડ તરીકે અને કાર્બન સ્તરયુક્ત ગ્રેફાઇટને કેથોડ તરીકે લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ઉપર એલ્યુમિના અને
ક્રાયોલાઇટની પ્રક્રિયાથી બનતા પ્રવાહીમાંનો ધન આયન એએલ પ્લસ થ્રી પીગળેલું ધાતુ તરીકે રિડક્શન પામે છે. આ એલ્યુમિનિયમ કોષના તળિયે પીગળિત રૂપમાં એકત્ર થાય છે, જ્યાંથી તેને બહાર કાઢી લેવામાં આવે છે. જ્યારે ઋણ આયન ઓ માઇનસ ટુ નું એનોડ ઉપર કાર્બનની હાજરીમાં સીઓ ટુ તરીકે ઓક્સિડેશન થાય છે, પરિણામે કાર્બનના ધનધ્રુવ કાર્બનના સળિયા ખવાતા જાય છે. આથી તેને વારંવાર બદલવા પડે છે. સી સોલિડ વત્તા ઓ ટુ ગેસ ગીવ્સ સીઓ ટુ ગેસ. વિદ્યુત વિભાજન દરમિયાન ધનધ્રુવ એનોડ અને ઋણધ્રુવ કેથોડ ઉપર આ મુજબ પ્રક્રિયાઓ થાય છે. કેથોડ ઉપર 2 AL પ્લસ 3 વત્તા 6 ઇલેક્ટ્રોન ગીવ્સ 2 AL લિક્વિડ. એનોડ ઉપર 6 O માઇનસ 2 લિક્વિડ ગીવ્સ 3 O2 ગેસ વત્તા 12 ઇલેક્ટ્રોન. હવે આપણે વાતભઠ્ઠી દ્વારા આયનનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે તે સમજીએ. આયન મુખ્યત્વે વાતભઠ્ઠી દ્વારા હિમેટાઇટના રિડક્શનથી મેળવાય છે. વાતભઠ્ઠી ઉપરના છેડેથી સાંકડી, વચ્ચેના ભાગમાં પહોળી અને તળિયાના ભાગથી સાંકડી હોય છે. પૃથ્વીના પેટાળમાંથી મળેલ કાચી ધાતુ હિમેટાઇટને તપાવી તેમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર કરી સાંદ્ર ખનીજ, કોક અને ચૂનાના પથ્થરના મિશ્રણને વાતભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. આ ભઠ્ઠી અગ્નિરોધક ઈંટોની બનેલી હોય છે. આ ભઠ્ઠીમાં નીચેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે, પરિણામે વાતભઠ્ઠીમાં કેટલીક પ્રક્રિયાઓ થાય છે. ભઠ્ઠીના નીચેના ભાગમાં કોકનું દહન થવાથી CO2 બને છે. કાર્બન સોલિડ વત્તા O2 ગેસ ગીવ્સ CO2 ગેસ વત્તા ઉષ્મા. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવા ભઠ્ઠીનું તાપમાન 1773 કેલ્વિનથી 1973 કેલ્વિન જેટલું થાય છે. ગરમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભઠ્ઠીમાં ઉપર જાય છે ત્યારે તે ફરીથી ગરમ કોક સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. CO2 ગેસ વત્તા સી સોલિડ ગીવ્સ 2CO ગેસ ઓછા ઉષ્મા. આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી ભઠ્ઠીનું તાપમાન 1173 કેલ્વિન જેટલું નીચું આવે છે. જ્યારે ભઠ્ઠીનું તાપમાન 673 કેલ્વિનથી 973 કેલ્વિન હોય ત્યારે ભઠ્ઠીના ઉપરના ભાગમાં આયન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે ત્રણ તબક્કામાં રિડક્શન થઈ અંતે પ્રવાહી લોખંડ મળે છે. 3 Fe2O3 સોલિડ વત્તા CO ગેસ ગીવ્સ 2 Fe3O4 સોલિડ વત્તા CO2 ગેસ. Fe3O4 સોલિડ વત્તા CO ગેસ ગીવ્સ 3 FeO સોલિડ વત્તા CO2 ગેસ. FeO સોલિડ વત્તા CO ગેસ ગીવ્સ Fe લિક્વિડ વત્તા CO2 ગેસ. આ પ્રક્રિયાઓ દરમિયાન ગરમી ઉત્પન્ન થાય છે. કાચી ધાતુ સાથે ઉમેરેલા ચૂનાના પથ્થરનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. CaCO3 સોલિડ ગીવ્સ CaO સોલિડ વત્તા CO2 ગેસ. આ કેલ્શિયમ ઓક્સાઇડ હિમેટાઇટમાં અશુદ્ધિ તરીકે રહેલી રેતી સાથે સંયોજાય કેલ્શિયમ સિલિકેટ બનાવે છે, જેને સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. CaO સોલિડ કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા SiO2 સોલિડ રેતી ગીવ્સ CaSiO3 લિક્વિડ કેલ્શિયમ સિલિકેટ સ્લેગ. આ સ્લેગ પીગળેલા લોખંડ કરતા વજનમાં હલકો હોવાથી તે
પીગળેલા લોખંડ પર તરતો રહે છે. આથી તે લોખંડનું ઓક્સિડેશન થતું અટકાવે છે. પીગળેલ લોખંડ અને સ્લેગને ભઠ્ઠીના તળિયે રહેલા અલગ અલગ માર્ગ દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે. પીગળેલા લોખંડને ઘન સ્વરૂપમાં ફેરવી લોખંડની પાટ બનાવવામાં આવે છે, જ્યારે પ્રવાહી સ્લેગને ઠંડુ પાડી ઘન સ્વરૂપમાં ફેરવતા તેનો રોડ બનાવવામાં ઉપયોગ થાય છે. એકવાર વાત ભઠ્ઠીને ગરમ કર્યા બાદ મહિનાઓ સુધી ચાલુ રાખવામાં આવે છે, કારણ કે બંધ કર્યા પછી ફરી ઊંચું તાપમાન લાવવાનું ખર્ચાળ બને છે. ભારતમાં ભિલાઈ, દુર્ગાપુર, રાઉરકેલા તથા જમશેદપુર જેવા સ્થળોએ લોખંડનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. હવે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે માહિતી મેળવીએ. દરેક ધાતુની સક્રિયતા સરખી હોતી નથી. કેટલીક ધાતુઓ વધારે સક્રિય અને કેટલીક ધાતુઓ ઓછી સક્રિય હોય છે. જે ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભાર પ્રાપ્ત કરે છે તેવી ધાતુઓ વધુ સક્રિય હોય છે, દાખલા તરીકે Fe અને K. જે ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતી નથી તેવી ધાતુઓ ઓછી સક્રિય હોય છે, દાખલા તરીકે Ag અને Au. ધાતુઓની સક્રિયતાની સરખામણી ઓક્સિજન, પાણી અને એસિડ સાથેની પ્રક્રિયાઓ દ્વારા કરી શકાય, પરંતુ બધી જ ધાતુઓ આ પ્રક્રિયાઓ આપતી નથી. તેથી ધાતુઓની સક્રિયતા નક્કી કરવા માટે વિસ્થાપન પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. ઝીંક ધાતુના ટુકડાને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો વધુ સક્રિય ધાતુ ઝીંક કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુ કોપરનું વિસ્થાપન કરે છે, જેથી કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ સહેજ ઝાંખો પડી અંતે રંગવિહીન બને છે અને ઝીંક ધાતુના ટુકડા પર લાલ કથ્થઈ રંગનું કોપર ધાતુનું સ્તર જામી જાય છે. વધુ સમય રાખતા પાત્રના તળિયે લાલ કથ્થાઈ રંગના દાણા જોવા મળે છે. Zn સોલિડ વત્તા CuSO4 એક્વિયસ ગીવ્સ ZnSO4 એક્વિયસ વત્તા Cu સોલિડ. જો તાંબાના ટુકડાને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો ધાતુ છૂટી પડવા જેવી રાસાયણિક પ્રક્રિયા થતી નથી. આ પ્રકારના પ્રાયોગિક અનુમાનો ઉપરથી ધાતુઓને તેમની સક્રિયતાના ઘટતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવતા રચાતી તત્વોની શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. K ઇઝ ગ્રેટર દેન Na, ઇઝ ગ્રેટર દેન Ca, ઇઝ ગ્રેટર દેન Mg, ઇઝ ગ્રેટર દેન Al, ઇઝ ગ્રેટર દેન Zn, ઇઝ ગ્રેટર દેન Fe, ઇઝ ગ્રેટર દેન Pb, ઇઝ ગ્રેટર દેન નવજાત હાઇડ્રોજન, ઇઝ ગ્રેટર દેન Cu, ઇઝ ગ્રેટર દેન Hg, ઇઝ ગ્રેટર દેન Ag, ઇઝ ગ્રેટર દેન Au. અહીં નવજાત હાઇડ્રોજનની આગળની બાજુએ રહેલી ધાતુઓ નવજાત હાઇડ્રોજનની પાછળની બાજુએ રહેલી ધાતુઓ કરતા વધુ સક્રિય છે. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા Zn, Fe, Cu અને Ag ધાતુઓનો સક્રિયતા ક્રમ નક્કી કરીએ. સૌપ્રથમ 3 ટેસ્ટ ટ્યુબ લઈ તેમને 1, 2, 3 નંબર આપીએ. ટેસ્ટ ટ્યુબ 1માં આશરે 0.1 ગ્રામ ફેરસ સલ્ફેટ, ટેસ્ટ ટ્યુબ 2માં 0.1 ગ્રામ કોપર સલ્ફેટ અને ટેસ્ટ ટ્યુબ 3માં આશરે 0.1 ગ્રામ સિલ્વર નાઇટ્રેટ લઈએ. હવે ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં આશરે 10 મિલિલિટર નિસ્યંદિત પાણી લઈને તેમાં રહેલા પદાર્થને ઓગાળીએ. આ સાથે ઝીંક ધાતુનો ટુકડો, લોખંડની ખીલી અને તાંબાની પાતળી પટ્ટી તૈયાર રાખીએ. હવે ટેસ્ટ ટ્યુબ 1માં ઝીંક ધાતુનો ટુકડો, ટેસ્ટ ટ્યુબ 2માં લોખંડની ખીલી
અને ટેસ્ટ ટ્યુબ 3 માં તાંબાની પાતળી પટ્ટી મૂકીએ। ત્રણેય ટેસ્ટ ટ્યુબને આશરે 5 મિનિટ માટે રાખી મૂકીએ। આપણે જોઈ શકીએ છીએ કે આશરે 5 મિનિટમાં જ ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં નાખેલી ધાતુની વસ્તુ પર દ્રાવણમાંની ધાતુ જમા થાય છે। આશરે અડધા કલાક બાદ ત્રણેય ટેસ્ટ ટ્યુબનું અવલોકન કરતા જણાય છે કે ટેસ્ટ ટ્યુબ 1માં ઝીંક ધાતુના ચળકતા ટુકડા પર આયન જમા થવાથી તે લોખંડ જેવો રંગ ધરાવે છે। ટેસ્ટ ટ્યુબ 2માં રહેલી લોખંડની ખીલી પર તાંબુ જમા થવાથી તે તાંબ્રવર્ણી બને છે અને ટેસ્ટ ટ્યુબ 3માં રહેલી તાંબાની પટ્ટી પર ચાંદી જમા થવાથી તે ચળકતો સફેદ રંગ ધારણ કરે છે। હવે ટેસ્ટ ટ્યુબ 1માં દ્રાવણનો રંગ આછા લીલામાંથી રંગવિહીન થાય છે। ટેસ્ટ ટ્યુબ 2માં દ્રાવણનો રંગ ભૂરામાંથી આછો ભૂરો જોવા મળે છે અને ટેસ્ટ ટ્યુબ 3માં દ્રાવણનો રંગ રંગવિહીનમાંથી આછો ભૂરો જોવા મળે છે। આ પ્રવૃત્તિના અંતે એમ તારણ કાઢી શકાય કે ZN દ્વારા FeSO4 ના દ્રાવણમાંથી Fe નું વિસ્થાપન થયું હોવાથી Fe કરતા ZN વધુ સક્રિય ધાતુ છે, એટલે કે ZN ઇઝ ગ્રેટર ધેન Fe। તેવી રીતે Fe દ્વારા CuSO4 ના દ્રાવણમાંથી Cu નું વિસ્થાપન થયું હોવાથી Cu કરતા Fe વધુ સક્રિય ધાતુ છે, એટલે કે Fe ઇઝ ગ્રેટર ધેન Cu। આ જ પ્રમાણે Cu દ્વારા AgNO3 ના દ્રાવણમાંથી Ag નું વિસ્થાપન થયું હોવાથી Ag કરતા Cu વધુ સક્રિય ધાતુ છે, એટલે કે Cu ઇઝ ગ્રેટર ધેન Ag। આમ ચારેય ધાતુઓનો સક્રિયતા ક્રમ Zn ઇઝ ગ્રેટર ધેન Fe ઇઝ ગ્રેટર ધેન Cu ઇઝ ગ્રેટર ધેન Ag થશે। હવે આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો જોઈએ। ધાતુ તત્વોની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે। સામાન્ય રીતે ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં અને વજનમાં ભારે હોય છે, પરંતુ પારો અને ગેલિયમ જેવી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। તો બીજી બાજુ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે પ્રમાણમાં હલકી ધાતુ છે। મોટાભાગની ધાતુઓ કઠિન હોય છે। જુદી જુદી ધાતુઓની કઠિનતા જુદી જુદી હોય છે। જેમ કે લોખંડ અને તાંબુ જેવી ધાતુઓની કઠિનતા પ્રમાણમાં વધુ છે, તેમને ચપ્પુ વડે કાપી શકાતી નથી। જ્યારે સોડિયમ, પોટેશિયમ જેવી ધાતુઓ પ્રમાણમાં વધુ નરમ હોય છે, તેમને ચપ્પુ વડે સરળતાથી કાપી શકાય છે। કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે તથા કેટલીક ધાતુઓને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે। ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે। કોપર, સિલ્વર અને એલ્યુમિનિયમ ધાતુઓની વિદ્યુત વાહકતા ઘણી વધારે હોય છે, જ્યારે લેડ અને મર્ક્યુરી જેવી ધાતુઓ ઉષ્માની મંદવાહક છે। ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। આયનનું ગલનબિંદુ 1812 કેલ્વિન જેટલું ઘણું ઊંચું છે। એક ધાતુમાં બીજી ધાતુને મિશ્ર કરીને મિશ્ર ધાતુ બનાવી શકાય છે, જે મૂળ ધાતુઓ કરતા જુદા જ ગુણધર્મો ધરાવે છે। પિત્તળ, સ્ટેઇનલેસ સ્ટીલ, જર્મન સિલ્વર, નિક્રોમ, સોનાના આભૂષણો વગેરે। હવે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ। ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં ફેરવાય છે, તેથી તેમને ઇલેક્ટ્રોન ધનમય તત્વો કહે છે। ધાતુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તે સંખ્યાને ધાતુની સંયોજકતા કહે છે। સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધન આયન બનાવે છે। Na gives Na+
વત્તા ઇલેક્ટ્રોન, આથી સોડિયમની સંયોજકતા પ્લસ વન છે તેમ કહેવાય. તેવી રીતે મેગ્નેશિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવીને મેગ્નેશિયમ ધન આયન બનાવે છે. Mg gives Mg plus 2 વત્તા બે ઇલેક્ટ્રોન, આથી મેગ્નેશિયમની સંયોજકતા પ્લસ 2 ગણાય. અને તે જ પ્રમાણે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને એલ્યુમિનિયમ ધન આયન બનાવે છે. Al gives Al plus 3 વત્તા 3 ઇલેક્ટ્રોન, આથી એલ્યુમિનિયમની સંયોજકતા પ્લસ 3 ગણાય. ધાતુ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કારણે ચોક્કસ રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે, જેનો આપણે હવે અભ્યાસ કરીશું. ધાતુ ડાઈ ઓક્સિજન O2 સાથે પ્રક્રિયા. ધાતુ તત્વો ડાઈ ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને તેમના ઓક્સાઇડ બનાવે છે, જેમ કે સોડિયમ ધાતુ ડાઈ ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને સોડિયમ ઓક્સાઇડ બનાવે છે. 4Na સોલિડ વત્તા O2 ગેસ ગીવ્સ 2Na2O સોલિડ સોડિયમ ઓક્સાઇડ. તેવી જ રીતે મેગ્નેશિયમ ધાતુ ડાઈ ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. 2Mg સોલિડ વત્તા O2 ગેસ ગીવ્સ 2MgO સોલિડ મેગ્નેશિયમ ઓક્સાઇડ. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે. મોટાભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પણ કેટલાક ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને આલ્કલી હાઇડ્રોક્સાઇડ બનાવે છે. જેમ કે સોડિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. Na2O સોલિડ સોડિયમ ઓક્સાઇડ વત્તા H2O લિક્વિડ ગીવ્સ 2NaOH એક્વિયસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તેવી જ રીતે પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. K2O સોલિડ પોટેશિયમ ઓક્સાઇડ વત્તા H2O લિક્વિડ ગીવ્સ 2KOH એક્વિયસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેટલીક ધાતુઓના ઓક્સાઇડ જેવા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ એસિડ અને બેઝ બંનેના ગુણધર્મો ધરાવતા હોવાથી તેમને ઉભયધર્મી ઓક્સાઇડ કહે છે. આ ઉપરાંત જુદી જુદી ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની ક્રિયાશીલતા જુદી જુદી હોય છે, જેમ કે Na સોડિયમ અને K પોટેશિયમ જેવી ધાતુઓને હવામાં ખુલ્લી રાખતા તે સળગી ઉઠે છે, આથી તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સામાન્ય તાપમાને મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લેડ વગેરે ધાતુઓ પર ઓક્સાઇડનું પાતળું સ્તર જોવા મળે છે. આ સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓ ઊંચા તાપમાને પણ ડાઈ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરતી નથી. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ કે ઓક્સાઇડ બનાવે છે અને ડાઈ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કેટલીક ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, જેમ કે સોડિયમ ધાતુ ઠંડા પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ઉત્પન્ન થતો ડાઈ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે ઝડપથી સળગી ઉઠે છે. 2Na સોલિડ વત્તા 2H2O લિક્વિડ ગીવ્સ 2NaOH એક્વિયસ વત્તા H2 ગેસ. તેવી જ રીતે પોટેશિયમ ધાતુની ઠંડા પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા થઈ ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 2K સોલિડ વત્તા 2H2O લિક્વિડ ગીવ્સ 2KOH એક્વિયસ વત્તા H2 ગેસ. આ જ પ્રમાણે કેલ્શિયમ ધાતુની ઠંડા પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા થઈ ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. CA સોલિડ
વત્તા 2H2O લિક્વિડ ગીવ્સ CaOH2 એક્વિયસ વત્તા H2 ગેસ. હવે મેગ્નેશિયમ ધાતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. Mg સોલિડ વત્તા 2H2O લિક્વિડ ગીવ્સ MgOH2 એક્વિયસ વત્તા H2 ગેસ. આવી જ રીતે કેટલીક ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જેમ કે ઝીંક ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને ઝીંક ઓક્સાઇડ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ZN સોલિડ વત્તા H2O ગેસ ગીવ્સ ZNO સોલિડ વત્તા H2 ગેસ. તેવી જ રીતે એલ્યુમિનિયમ ધાતુની પાણીની વરાળ સાથે પ્રક્રિયા થઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 2Al સોલિડ વત્તા 3H2O ગેસ ગીવ્સ Al2O3 સોલિડ વત્તા 3H2 ગેસ. અને આ જ પ્રમાણે આયન ધાતુની પાણીની વરાળ સાથે પ્રક્રિયા થઈ ફેરસોફેરિક ઓક્સાઇડ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 3Fe સોલિડ વત્તા 4H2O ગેસ ગીવ્સ Fe3O4 સોલિડ ફેરસોફેરિક ઓક્સાઇડ વત્તા 4H2 ગેસ. જ્યારે લેડ, કોપર, ગોલ્ડ અને સિલ્વર જેવી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. ધાતુઓ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેને અનુવર્તી ક્ષાર બનાવે છે અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ઝીંક ક્લોરાઇડ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ZN સોલિડ વત્તા 2HCl એક્વિયસ ગીવ્સ ZnCl2 એક્વિયસ વત્તા H2 ગેસ. એલ્યુમિનિયમ ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 2Al સોલિડ વત્તા 6HCl એક્વિયસ ગીવ્સ 2AlCl3 વત્તા 3H2 ગેસ. તેવી જ રીતે મેગ્નેશિયમ ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ સલ્ફેટ અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. Mg સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ MgSO4 એક્વિયસ વત્તા H2 ગેસ. આયન ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ફેરસ સલ્ફેટ બને છે અને ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. Fe સોલિડ વત્તા H2SO4 એક્વિયસ ગીવ્સ FeSO4 એક્વિયસ વત્તા H2 ગેસ. ધાતુની મંદ HNO3 સાથે પ્રક્રિયા થઈ ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન કરે છે. વળી મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ જ મંદ HNO3 સાથે ડાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ધાતુની ડાઇક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા. ધાતુ ડાઇક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરી ધાતુ ક્લોરાઇડ બનાવે છે. જેમ કે કેલ્શિયમ ધાતુની ડાઇક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થઈ કેલ્શિયમ ક્લોરાઇડ બને છે. CA સોલિડ વત્તા Cl2 ગેસ ગીવ્સ CaCl2 સોલિડ. મેગ્નેશિયમ ધાતુની ડાઇક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે. Mg સોલિડ વત્તા Cl2 ગેસ ગીવ્સ MgCl2 સોલિડ. સામાન્ય રીતે ધાતુઓ ડાઈ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપતી નથી,
कारण के धातुओ इलेक्ट्रॉन गुमावानी वृत्ति धरावती होवाथी ते मात्र इलेक्ट्रॉन स्वीकारी शके तेवा तत्व जोड़े प्रक्रिया आपे छे। परंतु हाइड्रोजन इलेक्ट्रॉन स्वीकारी शकतो नथी, आथी ते इलेक्ट्रॉन गुमावीने के इलेक्ट्रॉन नी भागीदारी करीने अन्य तत्व साथे संयोजन बनावे छे। केटलिक सक्रिय धातुओ डाई हाइड्रोजन साथे संयोजाईने धातुना हाइड्राइड बनावे छे, जेम के 2Na सॉलिड सोडियम धातु वत्ता H2 गैस डाई हाइड्रोजन वायु गिव्स 2NaH सॉलिड सोडियम हाइड्राइड, 2K सॉलिड पोटेशियम धातु वत्ता H2 गैस डाई हाइड्रोजन वायु गिव्स 2KH सॉलिड पोटेशियम हाइड्राइड, CA सॉलिड कैल्शियम धातु वत्ता H2 गैस डाई हाइड्रोजन वायु गिव्स CaH2 सॉलिड कैल्शियम हाइड्राइड। हवे धातुनु क्षारण केम थाय छे अने तेने अटकाववाना उपायो विशे माहिती मेळवीए। घणी धातुओनी सपाटी पर हवा अने पाणीनी असर जोवा मळे छे, जेम के लोखंडनी चीजवस्तु भेजवाळी हवानी हाजरीमां लांबो समय खुल्ली रहे तो तेनी सपाटी कथ्थाई रंगनी थई जाय छे, जेने काट कहे छे। आ काट ए रासायणिक रीते सजड फेरिक ऑक्साइड Fe2O3 XH2O छे। तेज रीते तांबानी चीज वस्तु लांबो समय हवाना संपर्कमां खुल्ली रहे तो तेना पर लीला रंगनू कॉपर कार्बोडेटनू स्तर जामी जाय छे। आम कोईपण धातुनी सपाटी हवा पाणी के भेजना संपर्कमां आवे त्यारे तेनू खवाण थवानी क्रियाने धातु क्षारण कहे छे। गोल्ड सिल्वर जेवी निष्क्रिय धातुओनू क्षारण थतुं नथी। केटलीक वार धातुना क्षारणनी प्रक्रिया फायदाकारक होय छे। एल्युमिनियम धातुनी सपाटी हवामां खुल्ली रहेता तेना पर एल्युमिनियम ऑक्साइडनू पातळू स्तर बने छे, ते तेनी नीचे रहेला धातुना स्तरनू क्षारण थतुं अटकावे छे, तेथी एल्युमिनियमनी चीजवस्तुनू क्षारण थतुं नथी। क्षारणने कारणे विश्वमां करोड़ों रूपियानुं नुकसान थाय छे। आ नुकसानने घटाडवा माटे आवा क्षारण अटकाववाना उपायो अंगे विचारवुं अनिवार्य छे। तो आपणे क्षारण अटकाववाना केटलाक उपायो विशे समजीए। लोखंडनुं क्षारण अटकाववानी सरळ अने सस्ती पद्धति तेना पर रंग करवानी छे। जो लगाड़ेलो रंग निकली जाए तो क्षारणनी क्रिया पाछी शरू थाय छे, तेथी लोखंड उपर निश्चित समयांतरे रंग लगाववो जोईए। लोखंडनी चीजवस्तुओ जेवी के हथोड़ी पक्कड़ माळीनी कातर वगैरे उपर तेल लगाड़वाथी क्षारण अटकावी शकाय छे, कारण के तेलनुं स्तर लोखंडनी चीजवस्तुने हवा के भेजना संपर्कमां आववा देतुं नथी। लोखंडनी सपाटी उपर झिंक धातुनुं अति बारीक अस्तर चढ़ावीने लोखंडनुं क्षारण अटकावी शकाय छे। झिंकनुं पड चढ़ावेला लोखंडने गेल्वेनाइज्ड लोखंड कहे छे अने पड चढ़ाववानी आ क्रियाने गेल्वेनाइजिंग कहे छे। जो गेल्वेनाइज्ड लोखंड उपरथी झिंकनुं थोड़ू अस्तर निकली जाय अने लोखंडनी सपाटी खुल्ली थाय तो पण लोखंडने काट लागतो नथी, कारण के वधु सक्रिय झिंक धातु खुल्ला भाग पर प्रसरी जई लोखंडने कटातुं अटकावे छे। સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતા વધુ ક્રિયાશીલ ધાતુ જેવી કે મેગ્નેશિયમ અથવા ઝિંકના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડી દરિયાના પાણીના સંપર્કમાં રાખવામાં આવે છે। આમ કરવાથી લોખંડની પ્લેટ કેથોડ તરીકે વર્તે છે અને મેગ્નેશિયમ અથવા ઝિંકના ચોસલાનું દરિયાના પાણીમાં સતત ક્ષારણ થતું રહે છે, તેથી તેમને સમયાંતરે બદલવા પડે છે। આવા ચોસલાઓને સેક્રિફિશિયલ બલિદાન આપનાર એનોડ કહે છે। યોગ્ય રાસાયણિક પદાર્થો કે જેને નિરોધકો કહે છે તેનો ઉપયોગ કરવાથી તે ધાતુની સપાટી સાથે
રાસાયણિક બંધથી જોડાઈને ક્ષારણ અટકાવે છે. લોખંડ પર ઇનેમલનું આવરણ લગાડીને ક્ષારણ અટકાવી શકાય છે. લોખંડનું ક્ષારણ અટકાવવા તેમાં અન્ય ધાતુ કે અધાતુ ઉમેરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરીને ક્ષારણથી બચાવી શકાય છે. જેમ કે 70% લોખંડ, 20% ક્રોમિયમ અને 10% નિકલ દ્વારા બનતી સ્ટેઇનલેસ સ્ટીલ મિશ્ર ધાતુ પર હવા, પાણી કે આલ્કલીની અસર થતી નથી તથા તેને કાટ પણ લાગતો નથી. ચાલો હવે અંતમાં મિશ્ર ધાતુ વિશે માહિતી મેળવીએ. કોઈ પણ ધાતુમાં કોઈ અન્ય ધાતુ કે અધાતુ ઉમેરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાઈ જાય છે. આમ બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુ બનાવવા માટે પ્રથમ મુખ્ય ધાતુને પીગાળી ચોક્કસ પ્રમાણમાં પદાર્થ ઉમેરી તેને ફરીથી ઓગાળવામાં આવે છે. ત્યારબાદ આ પીગળેલ મિશ્રણને ઠંડુ પાડવામાં આવે છે. તાંબામાં ઝીંક ધાતુ ઉમેરીને બનાવાતી મિશ્ર ધાતુને પિત્તળ કહે છે. તેમાંથી રસોઈના વાસણો, યંત્રના ભાગો તથા સંગીતના સાધનો બનાવી શકાય છે. આ મિશ્ર ધાતુ સહેલાઈથી ટીપી શકાય છે અને ઘાટ ગળી શકાય છે તથા તે ક્ષારણ પ્રતિકારક છે. તેવી જ રીતે લોખંડમાં આશરે 0.05% કાર્બન ઉમેરીને કઠિન અને મજબૂત એવી મિશ્ર ધાતુ સ્ટીલ બનાવી શકાય છે. તેનો ઉપયોગ જહાજ, પુલ, મોટરસાયકલના સ્પેરપાર્ટ્સ બનાવવા થાય છે. આ જ પ્રમાણે લોખંડમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરવામાં આવે તો સ્ટેઇનલેસ સ્ટીલ મિશ્ર ધાતુ મળે છે. હવા, પાણી અને આલ્કલીની તેની ઉપર અસર થતી નથી અને તેને કાટ લાગતો નથી. તેમાંથી વાસણો, બ્લેડ અને વાડકાપના સાધનો બનાવવામાં આવે છે. કોપરમાં ટીન ઉમેરીને વધુ મજબૂત અને વધુ ક્ષારણ પ્રતિકારક એવી મિશ્ર ધાતુ કાંસુ, બ્રોન્ઝ બનાવી શકાય છે. આ મિશ્ર ધાતુમાંથી પૂતળા, ચલણી સિક્કા અને મેડલ બનાવી શકાય છે. એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની મિશ્ર ધાતુ મેગ્નેલિયમ તરીકે ઓળખાય છે. તે વજનમાં હલકી અને સખત હોય છે. તેનો ઉપયોગ વૈજ્ઞાનિક તુલા અને ચલણી સિક્કા બનાવવા થાય છે. તેવી જ રીતે એલ્યુમિનિયમમાં તાંબુ તથા અલ્પ પ્રમાણમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ ઉમેરીને હલકી, મજબૂત અને ક્ષારણ પ્રતિકારક એવી મિશ્ર ધાતુ ડ્યુરાલ્યુમિન બનાવી શકાય છે. તેનો ઉપયોગ એરક્રાફ્ટ અને પ્રેશર કુકરની બનાવટમાં થાય છે. આ જ મિશ્ર ધાતુના ગુણધર્મોનો ઉપયોગ સોનાના આભૂષણો બનાવવા થાય છે. સોનાની શુદ્ધતાને કેરેટ એકમમાં રજૂ કરવામાં આવે છે. શુદ્ધ સોનાને 24 કેરેટનું ગણવામાં આવે છે. તે ખૂબ જ નરમ હોવાથી તેમાંથી બનાવેલા આભૂષણો પર થોડુંક દબાણ આવે તો પણ તેમના આકાર બદલાઈ જાય છે. પણ જો શુદ્ધ સોનામાં થોડાક પ્રમાણમાં તાંબુ કે ચાંદી ઉમેરવામાં આવે તો તેની મજબૂતાઈ વધે છે. આપણા દેશમાં સામાન્ય રીતે આભૂષણો 22 કેરેટના હોય છે. 22 કેરેટ સોનું એટલે 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ તાંબુ કે ચાંદીની મિશ્ર ધાતુ હોય છે.